देवभूमि द्વારકા જિલ્લાના ખંભાળિયા એલસીબી દ્વારા એક ગેંગની ધરપકડ કરવામાં આવી છે। ચોરીના કે કેટલાય ગુના આચરી ચૂકેલી આ ટોળકીમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે। આ લોકો જૂનાગઢ મોરબી જેવા જિલ્લામાં તથા ભાણાવડ તાલુકામાં ચોરી કરી હોવાનું કબૂલી ચૂક્યા છે। સોના ચાંદીના દાગીના સહિત કુલ 2,31,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। 10 દિવસ અગાઉ ભાણાવડના કલ્યાણપુરના શિક્ષક દિનેશભાઈ રાવલિયાના મકાનમાંથી ચોરી કરી હોવાનું આ ગેંગે કબૂલ્યું છે। દિનેશભાઈના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ એમ કુલ 1,98,000ની ચોરી કરી હતી, જેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાથનો પંજો, સોનાનો, સોનાની બુટ્ટી, એક પેન્ડલ, કુલ રૂપિયા 1,98,000નો મુદ્દામાલ, એટલે કે રોકડા રૂપિયા 35,000 સાથે મળી આવે। જે ચોરી સંદર્ભે પૂછતા તેઓએ આજથી 10 દિવસ પહેલાં ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે આ ચોરી કરેલનું કબૂલાત આપતા હોય, તે સિવાય અલગ અલગ જિલ્લાઓમાં મોરબી, રાજકોટ, જૂનાગઢ વિસ્તારમાં અલગ અલગ કુલ 14 જેટલી ચોરીઓની કબૂલાત આ લોકો આપતા હોય। આ લોકો મૂળ ઘાટવળ કોળીના તાલુકાના ઘાટવળ ગામના છે, મૂળ રાજસ્થાનના છે અને દિવસ દરમિયાનની ચોરી કરવાની ટેવવાળા છે। આ ગેંગના સભ્યો મૂળ રાજસ્થાનના છે તથા હાલ કોડીનારના ઘાટવળ ગામે રહેતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। નાની મોટી મળીને કુલ 14 ચોરીઓની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, દેવભૂમિ દ્વારકા।